નમસ્કાર મિત્રો, મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ સ્કવોડના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું. આજે તારીખ 27 નવેમ્બરથી લઈને 12 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદ, તાપમાન, પવન, વાવાઝોડું, ઉપરાંત ખાસ કરીને એક જોરદાર પવનની આગાહી પણ આ વિડીયોમાં તમને કરવાના છે. શરૂઆત કરીએ તો એક દુઃખના સમાચારથી. ગઈકાલનો દિવસ ગુજરાત માટે કાળો કહેર વર્તાયો હતો. જી હા દોસ્તો, ગઈકાલે 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક જગ્યાએ તો 1.5 થી લઈને 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો હતો. પરંતુ આ વરસાદ દરમિયાન વીજળી પડવાની અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી, જેમાં અંદાજિત 18 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, અનેક પશુઓ પણ મોતને ભેટ્યા છે. એટલે મિત્રો, એક દુઃખના સમાચાર ગુજરાત સમક્ષ આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટ નજીક જે ખોડલધામ મંદિર છે, તે મંદિર ઉપર પણ વીજળી ત્રાટકી હોવાના એક અહેવાલ સામે આવી રહ્યા છે. હવે મિત્રો, વાત કરીએ તો પ્રથમ તાપમાનથી. અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે, ત્યારે ન્યૂનતમ તાપમાન 17 થી લઈને 21 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. મહત્તમ તાપમાનમાં 7 થી 8 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેમાં 23 થી લઈને 27 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી ગયું છે. ને દિવસ દરમિયાન આપણને ગરમીમાં આંશિક રાહત પણ મળી રહી છે. હવે મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને વરસાદ અને વરસાદ લાવનારી સિસ્ટમોની. અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેણે ધીમે ધીમે બરફવર્ષા અને વરસાદ આપવાનું શરૂ કર્યું છે, અને આગામી 48 કલાકમાં તેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર આવી શકે તેવી સંભાવના છે. હવે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, તેની ટ્રફ રેખા છે ગુજરાત સુધી મળેલી છે. અરબી સમુદ્રમાંથી એક નીકળતી ટ્રફ રેખા ગુજરાત સુધી મળેલી છે, અને અરબી સમુદ્રમાંથી જે એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું હતું, તેની ટ્રફ રેખા પણ ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે. એટલે મધ્યપ્રદેશના સેન્ટર ભાગમાં એક ટ્રફ રેખા જઈ રહી છે. એટલે ત્રણેય સિસ્ટમોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં હજુ પણ પલટો રહેશે, અનેક વિસ્તારમાં ઘાટા વાદળો પણ જોવા મળશે. હવે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે, એ ગુજરાત ઉપરથી ધીમે ધીમે ખસીને મધ્યપ્રદેશ તરફ ચાલ્યું ગયું છે, પરંતુ તેની અસર આગામી 24 કલાક હજુ પણ ગુજરાતને જોવા મળશે. ચોક્કસથી ગુજરાતમાં એક વરસાદને લઈને થોડા રાહતના સમાચાર છે. વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી પણ શક્યતા છે. મિત્રો, આજ રોજ ગુજરાતના કયા ભાગમાં વરસાદની શક્યતા થોડી વધુ રહેલી છે તેના વિસ્તારોની વાત કરી દઈએ તો આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે, જે મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર કહી શકાય છે, તે વિસ્તારોમાં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે. એટલે મિત્રો, કચ્છ અને જે સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર છે, તેમના વિસ્તારોમાં તો કદાચ આજે ઉઘાડ નીકળે, તાપ તડકો પણ નીકળે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આ જે સિસ્ટમ છે, જતાં જતાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોને અસર કરશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે. આ જે સિસ્ટમ છે, 24 કલાકમાં ઘણી બધી નબળી પડી જશે અને 24 કલાક બાદ ગુજરાતના અંદાજિત 80 થી 90% વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું બને, તાપ તડકો ઉઘાડાવે અને એક નોર્મલ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે મિત્રો, આજ રોજ પણ થોડા સાચવજો. હજુ પણ કોઈ કોઈ જગ્યાએ મોડા બપોર બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે, વીજળી પણ પડવાના ચાન્સીસ વધી શકે છે. અને મિત્રો, આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે વીજળીથી બચવા માટેની એક એપ્લિકેશન છે, જે દામિની એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે. અને એપ્લિકેશનના માધ્યમથી અંદાજિત તમે 10 થી 15 મિનિટ પહેલાં તમને ખ્યાલ આવી જશે કે તમારા વિસ્તારમાં રેડ ઝોન એટલે કે ખતરનાક વીજળી થઈ રહી છે કે નહીં. એટલે તમે અગમચેતીના ભાગરૂપે થઈને એક પોતાનો એક જીવ પણ બચાવી શકો છો. એટલે મિત્રો, થોડા તેનાથી પણ સાચવજો. પવનની વાત કરીએ તો હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે, જેમાં 25 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય, ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં થોડું પવનનું પ્રમાણ વધારે રહેશે. પવનને કારણે ઠંડી પણ થોડી વધારે લાગી શકે છે. એટલે મિત્રો, એક તરફ પવનની આગાહી, વરસાદની આગાહી અને કોઈ કોઈ વિસ્તારમાં તો કરા સાથે હજુ પણ વરસાદ થઈ શકે છે, કારણ કે જે ટેમ્પરેચર છે એકદમ ચિલ્ડ બની ગયું છે, ઠંડુ ટેમ્પરેચર થઈ ગયું છે. શીતલહેરના પવનો આવી રહ્યા છે, તે પણ ઠંડા આવી રહ્યા છે. વાદળોમાં જે
પાણીનો સંગ્રહ થાય તે પણ એક ચીલ્ડ થઈ જાય છે, જે એક બરફના રૂપમાં, એક ક્રિસ્ટલ બરફના રૂપમાં જોવા મળે છે, અને જે તે વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ થઈ શકતો હોય છે. એટલે મિત્રો, ચોક્કસથી એક ગુજરાતમાં આગામી 24 કલાક હજુ પણ સાચવજો. આવનારી તારીખ 28 અથવા તો 29 તારીખની આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેને ભાગરૂપે થઈને ઠંડીનો માહોલ આપણને સર્જાશે, પરંતુ બંગાળની ખાડી પણ ફરીથી એક્ટિવ થઈ રહી છે. 29-30 નવેમ્બરની આસપાસ તે બંગાળની ખાડી એક્ટિવ થશે અને એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જે તારીખ 4 અથવા તો 5 ડિસેમ્બર સુધી તેની અસર રહેશે, જે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરશે, જે તે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ આપી શકે છે. તારીખ 5 અથવા તો 6 ડિસેમ્બર બાદ અરબી સમુદ્ર પણ સામાન્ય રીતે એક્ટિવ થાય તેવી સંભાવના છે. એક નાનકડી વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી પણ સંભાવના છે, પરંતુ તે સિસ્ટમ હાલના સેટેલાઇટ બેઝના માધ્યમથી જોતા દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને તે અસર કરે તેવી સંભાવના છે. જો તે ઉત્તર તરફ આગળ વધશે અને ગુજરાત તરફ વરસાદની શક્યતા લાગશે તો તમને સિસ્ટમ આવવાની હશે તેના 2-3 દિવસ પહેલાં તમને ચેતવી દઈશું. એટલે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો, વિડીયોને સંપૂર્ણપણે જોજો, પૂરેપૂરી જોજો, તો જ તમને તમામ પ્રકારની જે માહિતી મળશે. માત્ર 1-2 મિનિટ વિડીયો જોઈને તમે છોડી દેશો તો તમારી પાસે અધૂરી માહિતી આવશે અને તમે પ્રશ્નો વારંવાર પૂછતા રહેશો. એટલે મિત્રો, વિડીયો સંપૂર્ણપણે જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારી લાગી તો વિડીયોને અન્ય મિત્રોમાં શેર કરજો. મિત્રો, તમારા માટે અમે 1-2 કલાકની મહેનત કરીએ છીએ વિડીયો બનાવવા માટે, જેની અંદર અભ્યાસ પણ ઊંડો કરવો જરૂરી છે, અને તેના માટે થઈને તમારા માટે 1-2 કલાક જો અમે ફાળવતા હોય તો તમે અમારી વિડીયોને અન્યમાં શેર કરજો, અન્ય વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તેમાં શેર કરજો, જેથી અમને પણ એક બેકઅપ મળતું રહે. અને વિડીયોને હંમેશા લાઇક કરજો. લાઇક કરવાથી અમારી વિડીયો યુટ્યુબમાં ટોપ ઉપર પહોંચશે, અન્ય મિત્રોમાં પણ પહોંચશે, અને અન્ય મિત્રો પણ આ માહિતીથી વાકેફ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.